આજે આપણે સબ્જેક્ટ ઇંગ્લિશ ભણીશું. કયો સબ્જેક્ટ? ઇંગ્લિશ. તો ઇંગ્લિશમાં શું આવે? તો આજે એ ટુ ડી આલ્ફાબેટ. તો આપણે એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ અને ડી ફોર ડોલ. આ આલ્ફાબેટ આપણે સંકેતો એટલે કે પેટર્ન દ્વારા શીખીશું. તો સૌ પહેલા હું તમને બતાવું કે આને શું કહેવાય. સ્ટેન્ડિંગ લાઈન. શું કહેવાય આને? સ્ટેન્ડિંગ લાઈન. આ શું છે? સ્લીપિંગ લાઈન. શું છે આ? સ્લીપિંગ લાઈન. સ્ટેન્ડિંગ લાઈન એટલે ઊભી લીટી, સ્લીપિંગ લાઈન એટલે આડી લીટી. આને શું કહેવાય? સ્લેન્ટિંગ લાઈન. શું કહેવાય? સ્લેન્ટિંગ લાઈન. રાઈટ સાઈડ સ્લેન્ટિંગ લાઈન. અને આ છે લેફ્ટ સાઈડ સ્લેન્ટિંગ લાઈન. ઓકે. અને અહીંયા આપણે શું કરેલા? શું કહેવાય આને? કર્વ. શું કહેવાય? કર્વ. કર્વ એટલે અર્ધગોળ. આ છે રાઈટ સાઈડ કર્વ. હવે આપણે લેફ્ટ સાઈડ કર્વ કરીશું. શું કહેવાય આને? લેફ્ટ સાઈડ કર્વ. અને હવે આ શું કર્યું? સ્લેન્ટિંગ લાઈન રાઈટ સાઈડ અને આ સ્લેન્ટિંગ લાઈન લેફ્ટ સાઈડ. તો આ શું બન્યું? રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ. તો શું બોલાય આને? ક્રોસ. શું બોલાય? ક્રોસ. ક્રોસ એટલે ચોકડી. હવે આ શું છે? કર્વ. તો આપણે અહીંયા એક કર્વ કરીશું અને આ બીજો કર્વ. શું બન્યું આ? સર્કલ. શું બન્યું? સર્કલ. તો આ રીતે સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન રાઈટ સાઈડ, સ્લેન્ટિંગ લાઈન લેફ્ટ સાઈડ, કર્વ રાઈટ સાઈડ, કર્વ લેફ્ટ સાઈડ, ક્રોસ અને સર્કલ. અને એક આવે છે ગ્રેન્ડપા સ્ટીક. તો આને કહેવાય દાદાની લાકડી. અને શું કહેવાય? સર્કલ. સર્કલ એટલે ગોળ. તો આ પેટર્ન દ્વારા આપણે એ ટુ ડી આલ્ફાબેટ લખતા શીખીશું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌ પહેલા આપણે અહીંયા શું કરેલા? સ્લેન્ટિંગ લાઈન. શું બોલા? સ્લેન્ટિંગ લાઈન. સ્લેન્ટિંગ લાઈન એટલે ટ્રાન્સિલિટી. અને હવે આ બીજી સ્લેન્ટિંગ લાઈન. અને હવે શું કરવાનું આપણે? સ્લીપિંગ લાઈન. શું કરવાનું? સ્લીપિંગ લાઈન. તો શું બન્યું? એ ફોર એપલ. એ ફોર એપલ. એવી જ રીતે અહીંયા પણ આપણે લખીશું. તો આ રેડ લાઈનથી આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે. પહેલાં અહીંયા હું ત્રણ ડોટ કરું છું. તો આ ડોટને રેડ લાઈનથી બ્લુ લાઈન સુધી આપણે જોડીશું. શું બન્યું? સ્લેન્ટિંગ લાઈન. અને હવે આ રેડ લાઈનથી બ્લુ લાઈનને આપણે જોડીશું. તો આ બીજી સ્લેન્ટિંગ લાઈન બની. સ્લેન્ટિંગ લાઈન એટલે ટ્રાન્સિલિટી. અને હવે અહીંયા આપણે શું કરીશું? સ્લીપિંગ લાઈન. શું કર્યું આ? સ્લીપિંગ લાઈન. આ શું બન્યું? એ ફોર એપલ. કયો આલ્ફાબેટ? એ ફોર એપલ. એવી જ રીતે અહીંયા પણ આપણે ત્રણ ડોટ કરીશું અને રેડ લાઈનથી બ્લુ લાઈન સુધી આપણે તેને જોડીશું. આ ડોટને આ ડોટ સાથે શું કરેલા? સ્લેન્ટિંગ લાઈન. શું? સ્લેન્ટિંગ લાઈન. સ્લેન્ટિંગ લાઈન એટલે ટ્રાન્સિલિટી. આ અહીંયા પણ રેડ લાઈન અને બ્લુ લાઈનને આપણે જોડીશું. અને હવે અહીંયા શું કરવાનું આપણે? સ્લીપિંગ લાઈન. શું કરવાનું? સ્લીપિંગ લાઈન. તો આ શું બન્યું? એ ફોર એપલ. કયો આલ્ફાબેટ? એ ફોર એપલ. એવી જ રીતે અહીંયા પણ આપણે આ પેટર્ન દ્વારા બી ફોર બોલ આલ્ફાબેટ લખતા શીખીશું.
સૌ પહેલા અહીંયા આપણે બે ડોટ કર્યા છે, ઓકે, આ રેડ લાઈન અને બ્લુ લાઈન. તો આપણે અહીંયા શું કરવા, સ્ટેન્ડિંગ લાઈન. શું બોલાય આને? સ્ટેન્ડિંગ લાઈન. સ્ટેન્ડિંગ લાઈન એટલે ઊભી લીટી. અને હવે શું કરવા, કર્વ. રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી કર્વ. અને હવે બ્લુ લાઈન થી બીજી બ્લુ લાઈન સુધી કર્વ. તો બી ફોર બોલમાં બે કર્વ આવશે, આ ફર્સ્ટ કર્વ અને આ સેકન્ડ કર્વ. તો આ શું બને? બી ફોર બોલ. બી ફોર બોલ. હવે અહીંયા પણ એ જ રીતે બે ડોટ હશે. અને હવે રેડ લાઈન અને બ્લુ લાઈન આપણે શું કરીશું, સ્ટેન્ડિંગ લાઈન જોડીશું. તો શું કર્યું આ? સ્ટેન્ડિંગ લાઈન. શું કર્યું? સ્ટેન્ડિંગ લાઈન. સ્ટેન્ડિંગ લાઈન એટલે ઊભી લીટી. અને હવે રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી કર્વ. શું કર્યું આ? કર્વ. હવે બ્લુ લાઈન થી બીજી બ્લુ લાઈન સુધી આપણે શું કરવાનું છે? કર્વ. કર્વ એટલે અર્ધગોળ. તો આ શું બન્યું? સ્ટેન્ડિંગ લાઈન, પછી એક કર્વ અને બીજો કર્વ. તો કયો આલ્ફાબેટ બોલાય? બી ફોર બોલ. બી ફોર બોલ. બી ફોર બોલ. એવી જ રીતે અહીંયા પણ બે ડોટ છે. અને હવે રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી આપણે સ્ટેન્ડિંગ લાઈન બનાવીશું, એને જોડીશું. સ્ટેન્ડિંગ લાઈન. શું? સ્ટેન્ડિંગ લાઈન. સ્ટેન્ડિંગ લાઈન એટલે ઊભી લીટી. હવે રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી શું કરવાનું છે? કર્વ. શું કર્યું? કર્વ. અને હવે બ્લુ લાઈન થી બીજી બ્લુ લાઈન સુધી શું કર્યું? કર્વ. તો સ્ટેન્ડિંગ લાઈન એક કર્વ અને બીજો કર્વ. આ કર્યું તો આ શું બન્યો? કયો આલ્ફાબેટ? તો બી ફોર બોલ. બી ફોર બોલ. હવે આપણે સી ફોર કેટ. સી ફોર કેટ લખતા શીખીશું. તો હવે તમને તો કર્વ કરતા તો આવડી જ ગયો છે. તો અહીંયા આપણે શું કરીશું? બે ડોટ કરીશું. અને હવે આ ડોટને આ ડોટ સાથે જોડીશું, રેડ લાઈન થી બ્લુ લાઈન. અને શું કરવાનું છે અહીંયા આપણે? કર્વ. શું કરવાનું છે? કર્વ. શું બનેલા? સી ફોર કેટ. સી ફોર કેટ. અહીંયા પણ આપણે એ જ રીતે બે ડોટ કરેલા છે. અને અહીંયા હવે આપણે શું કરીશું? સી ફોર કેટ. સી ફોર કેટ. અહીંયા કર્વ દોરીશું એટલે બોલાશે સી ફોર કેટ. શું બન્યું? કયો આલ્ફાબેટ? સી ફોર કેટ. સી ફોર કેટ. આ બોક્સમાં પણ આપણે એ જ રીતે કરીશું. તો એક ડોટ રેડ લાઈનમાં, બીજો ડોટ બ્લુ લાઈનમાં. અને હવે આપણે આ ડોટને આ ડોટ સાથે જોડીશું, કર્વ કરીશું. ઓકે, કર્વ એટલે અર્ધગોળ. તો શું થયું? આ સી ફોર કેટ. સી ફોર કેટ. હવે આપણે ડી ફોર ડોલ. ડી ફોર ડોલ એ પણ આપણે આ પેટર્ન દ્વારા અહીંયા લખતા શીખીશું. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌ પહેલા શું કર્યું? બે ડોટ કરે. હવે રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી આપણે સ્ટેન્ડિંગ લાઈન કરીશું. સ્ટેન્ડિંગ લાઈન. સ્ટેન્ડિંગ લાઈન એટલે ઊભી લીટી. હવે રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી આપણે શું કરીશું? કર્વ. આ શું છે? કર્વ. તો અહીંયા આપણે કર્વ કર્યું. શું બન્યું? ડી ફોર ડોલ. ડી ફોર ડોલ. શું બન્યું? ડી ફોર ડોલ. સ્ટેન્ડિંગ લાઈન કરી અને કર્વ કર્યું. તો અહીંયા પણ
બે ડોટ કરીશું આપણે અને હવે શું કરીશું સ્ટેન્ડિંગ લાઇન રેડ લાઇન થી બ્લુ લાઇન ને જોડીશું સ્ટેન્ડિંગ લાઇન બનાવીશું ઓકે અને હવે અહીંયા આપણે કર્વ કરીશું રેડ લાઇન થી બ્લુ લાઇન સુધી કર્વ કરીએ ઓકે શું બન્યો ડી ફોર ડોલ ડી ફોર ડોલ હવે આ બોક્સમાં પણ એવી જ રીતે બે ડોટ કરીશું અને હવે રેડ લાઇનને બ્લુ લાઇન સાથે જોડીશું સ્ટેન્ડિંગ લાઇન બનાવીશું શું બનાવ્યું આ સ્ટેન્ડિંગ લાઇન એટલે ઊભી લીટી અને હવે કર્વ કરીશું તો શું બન્યું ડી ફોર ડોલ ડી ફોર ડોલ તો આજે આપણે એ 2D આલ્ફાબેટ લખતા કઈ રીતે લખાય તે આપણે શીખ્યા તો અહીંયા એ ફોર એપલમાં છે વન સ્ટેન્ડિંગ લાઇન સેકન્ડ સ્ટેન્ડિંગ લાઇન અને સ્લીપિંગ લાઇન શું છે સ્લીપિંગ લાઇન તો એ કઈ રીતે લખાશે તો સ્લેન્ટિંગ લાઇન બીજી સ્ટેન્ડિંગ લાઇન અને સ્લીપિંગ લાઇન તો શું બન્યું એ ફોર એપલ હવે બી તો બીમાં સ્ટેન્ડિંગ લાઇન એક કર્વ બીજો કર્વ તો અહીંયા આપણે કઈ રીતે લખીશું તો સ્ટેન્ડિંગ લાઇન એક કર્વ બીજો કર્વ તો શું બન્યું બી ફોર બોલ એવી જ રીતે સી ફોર કેરી તો એમાં આપણે ખાલી કર્વ જ કરવાનું છે તો આ શું બન્યું સી ફોર કેરી અને ડી ફોર ડોલ તો ડી ફોર ડોલના બે પેટર્ન યુઝ કરીશું ઓકે તો સ્ટેન્ડિંગ લાઇન અને કર્વ તો અહીંયા આપણે સ્ટેન્ડિંગ લાઇન કરીશું અને હવે કર્વ તો શું બન્યું ડી ફોર ડોલ ડી ફોર ડોલ તો એ ફોર એપલ બી ફોર બોલ સી ફોર કેટ અને ડી ફોર ડોલ ઓકે તો તમને આવડ્યું કયું સંકેતો દ્વારા આપણે કઈ રીતે લખીએ તો આ રીતે તમારે તમારી નોટબુકમાં પણ લખવાનું રહેશે થેન્ક યુ